પાલનપુરમાં કુતુહુલ જમાવતો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના નવીનભાઈ રાવલ નામના વ્યક્તિ મેગ્નેટમેન બની ગયા છે. તેમના શરીર પર ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે. લો તત્વ વધી ગયું હોય તેમ શરીર ઉપર ચલણી સિક્કો, ચાવી, મોબાઈલ અને રિમોટ સહિતની વસ્તુઓ ચોંટી જાય છે. પાલનપુરના આબુ હાઈવે પર નવજીવન સોસાયટીમાં રહેતા નવીનભાઈ રાવલના શરીર પર છેલ્લા બે દિવસથી લોખંડની કોઈ વસ્તુ, ગાડીની ચાવી હોય, મોબાઈલ હોય કે ચરણી સિક્કા હોય તે તેમના શરીર પર ચીપકી જાય છે. જોકે શરૂઆતમાં નવીનભાઈ વસ્તુઓ તેમના શરીર પર ચીપકી જવા લાગી ત્યારે એક ડરનો અહેસાસ થયો હતો અને તેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તબીબ પાસે ચકાસણી કરાવવા ગયા હતા, જ્યાં તબીબે પણ પ્રેક્ટિકલ કરતાં પોતાની ગાડીની ચાવી કે સિક્કા નવીનભાઈના શરીર પર ચોંટાડીને જોયું ત્યારે ચુંબકની જેમ વસ્તુઓ નવીનભાઈના શરીર પર ચોંટતી હતી. જોકે તબીબો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચ્યા ન હતા, પરંતુ શરીરમાં મેગ્નેટ પાવર વધ્યો હોવાનું તારણ વ્યક્ત કર્યું હતું. બે દિવસ પહેલા હું સૂતો હતો અને જ્યારે ઉઠ્યો એટલે મારા શરીર ઉપર રૂપિયાના બે રૂપિયાના કોઈન ચોંટી ગયેલા. મારા વાઈફે મને કીધું કે તમારા શરીર સિક્કા ચોંટેલા છે પીઠ ઉપર ને એવી રીતે. એટલે અમને લેવા કોશિશ કરી એટલે મને કોઈ ચોંટેલી વસ્તુ ઉખડતી એવી ફિલિંગ થઈ. એટલે અમે એ સિક્કા લીધા પછી અમારી કુતુહુલતાને ચેક કરવા માટે અમે બીજા સિક્કા લાયા, 8-10 સિક્કા ચોંટાડ્યા. પછી મારી વાઈફે 1-2 ચમચીઓ ચોંટાડી, દરેક વસ્તુ ચોંટવા લાગી. પછી મેં મારો મોબાઈલ ચોંટાડ્યો, એ પણ ચોંટી ગયો. અમે ટીવી દેખવાનું, રિમોટ પડ્યું હતું બાજુમાં, રિમોટ પણ ચોંટી ગયો. એટલે અમને થોડા ડરી પણ ગયા અમે કે મારું શરીર આવું બધું વસ્તુઓ લોહી ચમકના જેમ ખેંચે છે કેમ. પછી અમે ડૉક્ટરનો સંપર્ક કર્યો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અને ત્યાં ભૂમિબેન પટેલ કરીને હતા અને બીજા પણ ડૉક્ટરોની ટીમ હતી. એ બધાએ મને ચેક કર્યો. એમને એમના પાસેથી સિક્કા ચોંટાડ્યા, એમની એક્ટિવાની ચાવી અથવા ફોર વ્હીલ ગાડીની ચાવી, એમની ચમચી બમચી બધું ચોંટાડ્યું. દરેક વસ્તુ ચોંટતું હતું એટલે એમને મને કીધું કે મારો મેગ્નેટિક પાવર શરીરમાં વધ્યો છે, એના લીધે એ બધું વસ્તુ ખેંચાય છે અને ચોંટે છે. અને આમાં તમે કે સિટી સ્કેન ના કરાવી શકો, તો સિટી સ્કેન તમારું મેગ્નેટ અંદર ચોંટી જાય મશીનમાં તમારી બોડી તો કોઈક લોચો થઈ જાય. શરીરમાં કોઈ એટલી બધી ફિલિંગ નથી થતી, પણ વસ્તુ ચોંટે ને ઉખડે ત્યારે મને ચોક્કસ ખબર પડે છે કે કોઈ વસ્તુ મારા શરીરથી ઉખાડે છે અને મને ચોંટાડે છે, એ ફિલિંગ ચોક્કસ થાય છે. નવીનભાઈ રાવલની હાલત જોઈ પરિવારજનો પણ ચિંતિત જોવા મળી રહ્યા હતા, જેને લઈ તબીબોએ સિટી સ્કેન અથવા એક્સરે ન કરાવવાની સલાહ આપી હતી. સાહેબ, હવે એની અંદર તો અમે પોતે પણ ફેમિલી મેમ્બર્સ અમે બધા આશ્ચર્યચકિત છીએ કે આ વસ્તુ કેવી રીતે થઈ છે અમને. સાહેબ, આ વસ્તુ દેખીને પણ અમે બી શોક થઈ ગયા છે. મને પણ પોતાને બી ચિંતાજનક વસ્તુ લાગે છે કે થોડું ટેન્શન પણ થાય છે આ વાતને લઈને. સર, તમને કઈ રીતે ખબર પડી? સર, મને 2 દિવસ પહેલાં જ ખબર પડી. મારા ફાધર સૂતા હતા ત્યારે બાજુમાં સિક્કાને એવું પડ્યું હતું તો પાછળ બોડી પાછળ ચોંટી ગયા હતા. મારી મમ્મીને ને પછી બધી સ્પૂન છે, રિમોટ છે, મોબાઈલ એ બધું બી લગાવીને જોયું તો ત્યારે પણ એમને બધી વસ્તુ ચોંટતી હતી. એના પછી અમે કાલે સિવિલ હોસ્પિટલની અંદર ગયા ત્યારે ભૂમિકા મેડમ પટેલ કરીને હતા, એમની ટીમને બધા હતા ત્યારે એમને એક્ટિવાની ચાવી છે, પછી મોબાઈલ છે એ બધી વસ્તુઓ લગાવીને પણ દેખ્યું ત્યારે પણ બધું ચોંટતું હતું. હા સાહેબ, ડર તો થોડો ઘણો લાગે છે અને થોડો આશ્ચર્યચકિત પણ લાગે છે કે બધા માણસો આવે છે, સિક્કાને એવું લગાવે છે, મોબાઈલ એમનો ચોંટાડે છે, થોડું આશ્ચર્યચકિત પણ થોડું લાગે છે. આ ઘટનાને કોરોના રસીકરણ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું પાલનપુરના જાણીતા તબીબે જણાવ્યું હતું. આપણા પાલનપુરના શ્રી નવીનભાઈ રાવલ, એમના શરીરે દરેક મેટલની વસ્તુ અથવા તો લોખંડની વસ્તુ છોંટી જાય છે. મેં સ્વ આંખે મીડિયામાં જોયું છે. હું આમાં 3-4 વસ્તુ કહીશ. પહેલું કે આને વેક્સિન જોડે જે જોડવામાં આવે છે તે બાદ તદ્દન ગેરવ્યાજબી છે. આને ને વેક્સિનને કોઈપણ સંબંધ હોઈ શકે નહીં, એટલે પહેલાં તો એ વસ્તુ આપણે મગજમાંથી કાઢી નાખવી જોઈએ. બીજી વસ્તુ, પહેલાં મને ક્યારેક કોકે કીધું તો આ વાત માનવામાં આવે એવી નથી, પરંતુ હવે મેં મીડિયામાં, ફોટોગ્રાફમાં, વોટ્સએપમાં ઘણી બધી જગ્યાએ, એટલે આ વાત તો તદ્દન સાચી જ છે, એટલે એ માટે કોઈ હવે શંકા રહેતી નથી. ત્રીજી વસ્તુ, એમને દાખલ કરીને અમુક
જાત જાતના ટેસ્ટ કરાવીને નક્કી કરવું જોઈએ કે આ એક્ચ્યુઅલી શું વસ્તુ છે. આમ મેડિકલ સાયન્સમાં એવી કોઈ બીમારી નથી કે જેમાં આવું થઈ શકે. એટલે કદાચ જો આ કોઈ બીમારી નીકળે કે આવું કંઈક નીકળે તો એ નવા પ્રકારનો કોઈ રોગ કહી શકાય. ચોથી વાત હું એ કરીશ કે માણસના શરીરમાં સતત લોહી વહેતું હોય છે ને આપણા ચામડી નીચે લોહીની સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે, એમાં સતત રુધિરાભિસરણ થતું હોય છે અને લોહીમાં રક્તકણો હોય છે ને રક્તકણની અંદર આયરન તત્વ એટલે કે લોહ તત્વ આવેલું હોય છે. જો એ લોહ તત્વના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એમાં કંઈક ડેવલપ થાય, એમાં કંઈક કેમિકલ ચેન્જીસ થાય અને એના કારણે આવી કોઈક મેગ્નેટિક ઇફેક્ટ આવે તો આ વસ્તુ શક્ય બને. પરંતુ એ પણ એક અવધારણા છે, એને સાબિત કરવું પડે. અને જો આવું કંઈ થતું હોય તો ભવિષ્ય આ પ્રકારની બીમારી કે આ પ્રકારની જે પ્રક્રિયા શરીરમાં એની શું આડઅસર હોઈ શકે, જે તે વ્યક્તિને શું નુકસાન કે ફાયદો કરી શકે, એ પણ સંશોધનનો વિષય છે. એટલે હાલ પૂરતું તો આના ઉપર આપણે બધા પ્રશ્નાચિહ્નો જ મૂકી શકીએ, બધા સંશોધન કરીને એના ઉપરથી કોઈ એક તાત્પર્ય ઉપર પહોંચી શકાય. પરંતુ આ વસ્તુ નાસિકના એક બુજુર્ગમાં પણ હમણાં થોડાક દિવસ પહેલાં જોવા મળેલી, એને પણ વેક્સિન જોડે જોડવામાં આવેલી, પરંતુ વેક્સિન જોડે જોડવાનું મને કોઈ કારણ લાગતું નથી. કદાચ જો કોઈને જોડવું હોય તો કોરોના જોડે જોડી શકાય, કારણ કે કોરોનામાં જાત જાતનું રોજ નવું આવતું રહે છે. એટલે કે જોડવું હોય તો વેક્સિન જોડે નહીં, પરંતુ કદાચ કોરોના જોડે જોડવું જોઈએ.